નમસ્કાર, ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગોગંબા તાલુકાના ઝીંઝરી ગામે જૂની અદાવતમાં બે પક્ષ વચ્ચે મારામારી થતાં ફરિયાદ નોંધાઈ. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ઝીંઝરી ગામના અશ્વિનભાઈ રૂપસિંહભાઈ રાઠવા અને રાવજીભાઈ બુચાભાઈ રાઠવા વચ્ચે છેલ્લા ઘણા સમયથી જમીન અંગેની તકરાર ચાલતી હતી, જેમાં અગાઉ પણ રાવજીભાઈ રાઠવા દ્વારા અશ્વિનભાઈ રાઠવા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાથી જે બાબતની ફરિયાદનો કેસ ગોગંબા કોર્ટમાં ચાલતો હોવાની વિગતો પણ જાણવા મળે છે. ત્યારે ગત 11 ડિસેમ્બરના રોજ સવારના સમયે ફરિયાદી અશ્વિનભાઈ રાઠવા તથા તેની પત્ની ગામની દૂધ ડેરીમાં દૂધ ભરવા માટે જઈ રહ્યા હતા, ત્યારે રાવજીભાઈ રાઠવા તથા તેનો પુત્ર સંજયભાઈ રાઠવાનાઓ હાથમાં ખુલ્લી છરી લઈ અને દોડી આવેલા અને ફરિયાદી તથા તેની પત્ની સાથે ઝઘડો તકરાર કરી છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડેલ તથા માથામાં પથ્થર મારી હિચકારો હુમલો કરી લોહી લુહાણ કરી દેતા ચકચાર મચી ગઈ હતી અને લોકોના ટોળા આજુબાજુ એકઠા થઈ ગયા હતા અને બંને પક્ષને છૂટા પાડ્યા હતા. આ દરમિયાન રાવજી રાઠવા હાથમાં છરી લઈ મારવા દોડતો હોવાના વિડીયો પણ સામે આવ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર પણ આ વિડીયો જોવા મળી રહ્યા છે. ત્યારે અશ્વિન રાઠવાએ આ અંગે રાજગઢ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હાલોલની પ્રાંત કચેરીમાં જમીન અંગે ચાલતા કેસને પાછો ખેંચી લેવા માટે રાવજીભાઈ તથા તેના પુત્રએ હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી છે અને તે અંગેની ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ જોવા જઈએ તો સામા પક્ષે રાવજીભાઈ રાઠવાએ પણ અશ્વિનભાઈ રાઠવા સામે આ ઝઘડા દરમિયાન તેઓને ઈજા પહોંચાડી હોવાનું, માર માર્યો હોવાનું અને ગરદાપટુનો માર માર્યો હોવા અંગેની ફરિયાદ રાજગઢ પોલીસ મથકે આપી છે. આમ બનાવ અંગે રાજગઢ પોલીસ મથકે બંને પક્ષ સામે સામસામે ક્રોસ ફરિયાદ આઈપીસી એક્ટની કલમ 324 સહિતની કલમો હેઠળ નોંધવામાં આવી છે અને પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવેલ છે. લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા.